નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ફિઝિક્સ વિષયના આજના આ વિડિયો લેક્ચરની અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. હવે મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર છે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. પર છેલ્લે આપણે ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્ય બરાબર છેલ્લે આપણે પૂરું કર્યું. હવે વાત કરીએ તો આગળના આપણે જે પહેલું બીજું અને ત્રીજું ચેપ્ટર જોઈએ બરાબર, એ ત્રણ ચેપ્ટર છે વિદ્યુતના આધારે, જેમાં ફક્ત આપણે વિદ્યુતની વાત કરી. ત્યારબાદ ચેપ્ટર નંબર 4 અને 5 ચોથું અને પાંચમું ચેપ્ટર, તો આ બંને ચેપ્ટરો છે ચુંબકને લગતા હતા કે જેમાં આપણે ફક્ત ચુંબકની જ વાત કરી. હવે આગળનું જે આપણે ચેપ્ટર જોવાનું છે તો ચેપ્ટર નંબર 6 એટલે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણા બરાબર, ઇંગ્લિશમાં કેવું હોય તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. તો આ ચેપ્ટર છે એની અંદર આપણે વિદ્યુત અને ચુંબક તો બંને એકબીજા સાથે સાંકળવાના છે, તો બંનેને આપણે ભેગા લેવાના છે. અત્યાર સુધી આપણે જે કાંઈ ચેપ્ટરો જોઈએ 1 થી 5 ચેપ્ટર, એમાં આપણે બંનેની અલગ અલગ વાત કરી બરાબર. હવે આપણે એ બંનેને એકબીજા સાથે સાંકળીને વાત કરવાની છે. શા માટે બંનેને એકબીજા સાથે સાંકળવાના છે? તો ઘણા લાંબા સમય પહેલાં, ઘણા વર્ષો પહેલાં છે, એ વિદ્યુત અને ચુંબક આ બંનેને અલગ અલગ છે એ ગણવામાં આવતા હતા, અથવા તો વિદ્યુત અને ચુંબક બંને એકબીજા સાથે સંકળાયેલા નથી એવું માનવામાં આવતું. તો વિદ્યુત પણ અલગ વસ્તુ છે, ચુંબક પણ અલગ છે, તો બંને એકબીજા સાથે જોડાયેલા નથી એવું પહેલાં એવું માનવામાં આવતું હતું. પરંતુ બીજા કેટલાક વૈજ્ઞાનિકો જેમ કે ફેરેડે છે, ઓસ્ટ્રેડ છે, એમ્પિયર છે, તો આવા બધા જુદા જુદા વૈજ્ઞાનિકોએ પ્રયોગોના આધારે એવું પુરવાર કર્યું કે આ વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે બરાબર. એનો મતલબ એવો હતો કે વિદ્યુત વડે આપણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકીએ અને ચુંબકીય ક્ષેત્ર વડે આપણે વિદ્યુત પણ ઉત્પન્ન કરી બરાબર. આ બંને એકબીજા સાથે સંકળાયેલી બાબતો છે. પહેલા એક વાત કરીએ આપણે કે ઓસ્ટ્રેડ નામનો જે વૈજ્ઞાનિક છે, ઓસ્ટ્રેડ નામનો જે વૈજ્ઞાનિક થઈ ગયો, તો એ વૈજ્ઞાનિકે પ્રયોગોના આધારે એવું સાબિત કર્યું કે ભાઈ બદલાતા જતા વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે બરાબર. એની માટે એને પ્રયોગ પણ કર્યો હતો, જોકે પ્રયોગ કંઈક અલગ કરતો હતો બરાબર. એણે એક દાખલા તરીકે આવી રીતના એક વાહક તાર લીધો હતો, એની સાથે મેં એક બેટરી જોડી હતી બરાબર, ડીસી બેટરી હતી. એને જે બેટરી જોડી હતી એસી બેટરી હતી બરાબર, ડીસી ની પણ કેવી બેટરી, એસી બેટરી એને જોડી હતી. અને અહીંયા આમાંથી દાખલા તરીકે આઈ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. હવે જ્યારે આ પ્રયોગ કરતો હતો ત્યારે બાજુમાં એક ચુંબકીય સોય નીડલ બરાબર, એક ચુંબકીય સોય છે બાજુમાં પડી હતી, તો જેવો એને વિદ્યુત પ્રવાહ પસાર કર્યો એટલે તરત આ ચુંબકીય સોય છે ફરી એને કોણ આવર્તન દર્શાવ્યું, તો એને નવાઈ લાગી. એ કંઈક પ્રયોગ અલગ કરતો હતો પણ આ બાબત એને જોઈને કંઈક નવાઈ લાગી કે ભાઈ આમાંથી મેં પ્રવાહ શરૂ કર્યો તો આ ચુંબકીય સોય તો એનાથી ઘણી દૂર પડી છે, અથવા તો એના સંપર્કમાં નથી, તો આ ચુંબકીય સોય કઈ રીતે ફરી બરાબર, નીડલ જે હતી ચુંબકીય સોય એનું કોણાવર્તન શેના કારણે થયું, તો આ જોઈને એને નવાઈ લાગી. પછી એને શું કર્યું કે પ્રવાહની દિશા ઉલટાઈ નાખી બરાબર, જ્યારે દાખલા તરીકે આ દિશામાં પ્રવાહ રાખ્યો પછી એને પ્રવાહની દિશા ઉલટાઈને આ રીતે કરી, આમ તો એને કોણાવર્તન વિરુદ્ધ દિશામાં જોવા મળ્યું બરાબર. તો એના આધારે એને થોડોક અંદાજ એવો આવ્યો કે ભાઈ આ વિદ્યુત પ્રવાહ આમાંથી પસાર કરો છો ને ત્યારે જ ત્યાં ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવશે બરાબર. એને ખ્યાલ આવ્યો કે ભાઈ વિદ્યુત પ્રવાહને કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થાય તો આની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એનો મતલબ એવો છે સીધું જ તે વિદ્યુત ક્ષેત્ર છે એ કોની સાથે સંકળાયેલું છે, ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલું છે બરાબર, ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલું છે. ત્યારબાદ એમ્પિયર છે, ફેરેડે, તો આ બધા વૈજ્ઞાનિકોને એવું થયું કે શું આનાથી ઉલટી પ્રોસેસ શક્ય છે બરાબર, જેમ વિદ્યુત ક્ષેત્ર વડે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય એમ એનાથી ઉલટી પ્રોસેસ એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરો તો વિદ્યુત ઉત્પન્ન થાય, એવો પ્રશ્ન થયો. તો એને પણ એના પ્રયોગો કર્યા. આ ચેપ્ટરની અંદર આપણે ફેરેડેના ત્રણ પ્રયોગો પણ જોવાના છે
બરોબર તો એ ત્રણ પ્રયોગોની અંદર આપણે એ બાબત જ જોવાની છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરવામાં આવે ને તો પણ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તો એ ફેરેડે નામના વૈજ્ઞાનિક કહેશું બરોબર હવે આપણે વાત કરીએ પ્રસ્તાવનાની કે આ ચેપ્ટરની અંદર આપણે કઈ કઈ બાબત છે એની વાત કરવાની છે પછી આપણે આગળના ફેરેડેના જે પ્રયોગો છે તો ત્રણ પ્રયોગ આપણે જોવાના છે તો સૌપ્રથમ આપણે પ્રસ્તાવનાની અંદર વાત કરી કે વિદ્યુત અને ચુંબક બરાબર વિદ્યુત અને ચુંબક આ બંને એકબીજા સાથે સંકળાયેલા છે બરાબર ગાઢ રીતે સંકળાયેલા છે ત્યારબાદ આપણે આ ચેપ્ટરની અંદર છે ફેરેડેના પ્રયોગો જોશું બરાબર ફેરેડેના પ્રયોગો બરાબર પછી વિદ્યુત ચુંબકી ફેરેડેનો વિદ્યુત ચુંબકી પ્રેરણનો પ્રયોગ ફેરેડેનો વિદ્યુત ચુંબકીય પ્રેરણનો પ્રયોગ આપણે જોશું ત્યારબાદ ગતિકીય ઈએમએફ પણ આપણે જોવાનું છે આ ચેપ્ટરમાંથી ગતિકીય ઈએમએફ એટલે કોઈ વાહક તારની ગતિ કરાવીને એના કારણે ઈએમએફ ઉત્પન્ન થાય છે કોઈ ગતિ કે ઈએમએફની ચર્ચા કરશું બરોબર ત્યારબાદ આપણે જે બે પ્રકારના પ્રેરક તત્વોની ચર્ચા કરવાની છે ખાસ અગત્યનો ટોપિક છે એમાં આપણે અન્યોન્ય પ્રેરકત્વ અન્યોન્ય પ્રેરકત્વ આત્મ પ્રેરકત્વ બરોબર આત્મ પ્રેરકત્વ અને આપણે વાત કરશું ત્યારબાદ એડી પ્રવાહો પણ આપણે આ ચેપ્ટરની અંદર જોવાના છે બરોબર એડી પ્રવાહો જેને ઘૂમરી આકારના પ્રવાહો ઘૂમરી પ્રવાહો પણ કહે છે એડી પ્રવાહો અથવા તો ઘૂમરી પ્રવાહો તો એ ઘૂમરી પ્રવાહોની પણ આપણે આ ચેપ્ટરની અંદર ચર્ચા કરવાની છે લેન્ઝનો નિયમ બરોબર એક લેન્ઝનો નિયમ પણ આપણે જોવાનો છે લેન્ઝનો નિયમ ત્યારબાદ આપણે આ ચેપ્ટરની અંદર એક જનરેટર એટલે કે એસી જનરેટર પણ આ ચેપ્ટરની અંદર આપણે જોવાનું છે બરાબર તો આવા આવા મુદ્દાઓની છે આપણે ચર્ચા છે આ ચેપ્ટરની અંદર કરવાની છે બરાબર કે કયા મુદ્દાઓની ચર્ચા કરશું આમાં કદાચ ક્રમ છે જળવાળો નહીં હોય બરાબર આડાળો ક્રમ છે પણ ટૂંકમાં બધી બાબતો આપણે જોવાની આવશે વિદ્યુત અને ચુંબક એકબીજા સાથે સંકળાયેલા છે ફેરેડેના પ્રયોગના અંદર આપણે જોશું પછી ફેરેડેનો વિદ્યુત ચુંબકીય પ્રેરણનો એક સિદ્ધાંત આપણે જોવાનો છે બરાબર ત્યારબાદ ગતિકી ઈએમએફની આપણે ચર્ચા કરવાની છે બરાબર બે પ્રકારના પ્રેરકત્વ આત્મ પ્રેરકત્વ અને અન્યોન્ય પ્રેરકત્વ એડી પ્રવાહ અથવા તો ઘૂમરી પ્રવાહ બરાબર ઘૂમરી પ્રવાહ મને કહેવાય એનો ઉપયોગ શેમાં થાય એના દુરુપયોગો પણ છે એની આપણે ચર્ચા કરવાની છે ત્યારબાદ લેન્ઝનો નિયમ એક ઊર્જા સંરક્ષણનો નિયમ છે એ પણ આપણે જોવાનું છે બરાબર અને છેલ્લે એસી જનરેટર તો જનરેટરની રચના એની કાર્ય પદ્ધતિ એનો સિદ્ધાંત આ દરેક બાબતની આપણે ચર્ચા છે એ આ ચેપ્ટરના અંતમાં કરવાની છે બરાબર તો આટલી વસ્તુ છે આપણે આ ચેપ્ટરમાં આખો ઓવરવ્યૂ આવી ગયો આખા ચેપ્ટરનો બરાબર કે આખા ચેપ્ટરમાં આપણે કઈ કઈ બાબતો ભણવાની છે આટલી બાબતો આપણે ભણવાની છે તો બહુ મજા આવેલું ચેપ્ટર છે આગળના બંને ચેપ્ટર જો આપણે વ્યવસ્થિત આગળના ચુંબક અને વિદ્યુતના આપણે બધા ચેપ્ટરો વ્યવસ્થિત સમજાઈ ગયા છે તો આ ચેપ્ટર છે બહુ જ વ્યવસ્થિત અને મજા આવે એવું ચેપ્ટર છે બરાબર સમજાઈ જાય એવું ચેપ્ટર છે અને બહુ ટૂંકું ચેપ્ટર છે નાનું ચેપ્ટર છે હવે આપણે સૌ પ્રથમ છે અહીંયા ફેરેડેના છે જુદા જુદા ત્રણ પ્રયોગો છે એની વાત કરવાની છે કે એને જે પ્રયોગો કર્યા બરાબર ને પ્રયોગોના આધારે કેટલાક નિષ્કર્ષો પણ તારવા તો એ પ્રયોગો અને એના નિષ્કર્ષો છે આપણે હવે જોઈએ સૌપ્રથમ આપણે ફેરેડેનો પહેલો પ્રયોગ જોઈએ તો પહેલા પ્રયોગની અંદર શું કર્યું એને તો પહેલા સૌપ્રથમ તો એને કોઈ એક વાહકતાનું આવું એક ગૂંચું લીધું આ ગૂંચવાને એને નામ આપ્યું કોઇલ C1 તો કોઇલ ગૂંચવાને ઇંગ્લિશમાં કોઇલ કહેવાય
ને પહેલું પૂછું એ પૂછું લીધું ને C1 આપે નામ આપે એની સાથે એને ગેલોનોમીટર જોડી દીધું બરાબર ગેલોનોમીટર શા માટે જોયું તો પ્રવાહ એમાંથી પસાર થાય છે કે નહીં બરાબર આપેલા ગુચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં તો એની હાજરી નોંધવા માટે આપણે ખબર છે કે આપણે શેની જરૂર પડે એ ગેલોનોમીટરની જરૂર પડે એટલે એને ગેલોમીટર લીધું સાથે બરાબર એ ગુચળું લીધું અને સાથે ગેલોમીટર ત્યાર બાદ એણે ભજ્યો ચુંબક લીધું બરાબર એક ભજ્યો ચુંબક લીધું દાખલા તરીકે આ એક ગજ્યો ચુંબક છે આ એનો નોર્થ ધ્રુવ છે અને આ એનો સાઉથ ધ્રુવ છે આવું એણે એક ગજ્યો ચુંબક લીધું બરાબર શું કરવું જોઈએ એને તો જે ઓસ્ટ્રેડે જે પ્રયોગ કર્યો હતો કે ભાઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે બરાબર તો વિદ્યુત પ્રવાહમાં ફેરફાર થાય તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય વિદ્યુત ક્ષેત્રના કારણે પેલી ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવતી હતી એટલે કે વિદ્યુત ક્ષેત્રના કારણે ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન થાય છે તો એને ઉલટી પ્રોસેસ કરવી હતી કે ભાઈ આ ચુંબકની અંદર જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે ચુંબકીય ક્ષેત્રના કારણે આમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે કે નહીં ખ્યાલ આવે છે અહીંયા એને શું કર્યું કે ચુંબકીય ક્ષેત્રના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કર્યું બરાબર કઈ રીતે તો એને સૌપ્રથમ આ જે ચુંબક છે બરાબર ગૂંચળાને એને સ્થિર રાખી અને ચુંબકની આ ગૂંચળા તરફ આમ ગતિ કરે બરાબર વી વેગથી ચુંબકની ગૂંચળા તરફ એને ગતિ કરે તો જેવું આ ચુંબક ગૂંચળા તરફ આવે છે અને તરત શું થાય છે કે આ ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે બરાબર દાખલા તરીકે આ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ખ્યાલ આવ્યો કે જેવી એને ચુંબકની આ ગૂંચળ તરફ ગતિ કરાવી દાખલા તરીકે આ દિશામાં ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થયો એટલું જ નહીં એને એ પણ નોંધ્યું કે જેટલો અહીંયા ચુંબકને ગૂંચળ તરફ નજીક લાવવામાં આવે તો જેટલો ચુંબકને ગૂંચળ તરફ વધારે ઝડપથી નજીક લાવવામાં આવે બરાબર એટલું આમાંથી વધારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ખ્યાલ આવે છે શું એને કહ્યું કે ચુંબકની ગૂંચળ તરફ વધારે ઝડપથી ગતિ કરે તો વધારે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો ત્યારબાદ એને શું કહ્યું કારણ કે આ બધા વૈજ્ઞાનિકો છે એ અખતરાઓ કરતા હોય છે બરાબર એ ખાલી એક અવલોકન મળી જાય એટલે તરત એ ફાઇનલ એનો નિયમ ન બનાવે બરાબર શું કરે એમાં નવા નવા ફળી ગયા કરે શું કરે કે પછી એણે આ ચુંબકની વિરુદ્ધ દિશામાં ગતિ કરાવી બરાબર કે ભાઈ એમાં કાંઈ ફેર પડે છે કે નહીં જે દિશામાં ગતિ કરાવી હતી એની કરતાં એને વિરુદ્ધ દિશામાં ગતિ કરાવી એટલે કે પાછું લઈ ગયું એ ચુંબકને તો શું એને જોવા મળ્યું તો પ્રવાહની દિશા જે આ હતી એની કરતાં પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ દાખલા તરીકે પહેલાં વિષમ ઘડી હતી તો હવે કઈ થઈ ગઈ તો સમઘડી દિશામાં પ્રવાહ પસાર થયો ખ્યાલ આવે છે એટલે ચુંબકની ગતિની દિશા ઉલટાવી તો પ્રવાહની દિશા પણ ઉલટાઈ ગઈ એટલે કે આ સોય દાખલા તરીકે આમ કોણાવર્તન દર્શાવતી પહેલી વખત તો હવે વિરુદ્ધ દિશામાં કોણાવર્તન દર્શાવવા લાગી કારણ કે પ્રવાહ તો આમાં કંઈ દેખાતો નથી પણ એને શેના આધારે ખ્યાલ આવ્યો પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ તો કોણાવર્તન આધારે કે ગૂંચળું છે સોરી ગેલોમીટર છે એની સોય દાખલા તરીકે જ્યારે ચુંબક આ દિશામાં આવતું હતું બરોબર ત્યારે એની સોય છે એ દાખલા તરીકે આ બાજુ કોણાવર્તન આપતી તો હવે ચુંબકની દિશા ગતિની દિશા ઉલટાઈને વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો કોણાવર્તન આ બાજુ થઈ એનો મતલબ એ છે કે પ્રવાહની દિશા પણ ઉલટાઈ જશે એને વિરુદ્ધ દિશામાં વધારે ઝડપથી ગતિ કરે તો અહીંયા પણ વિરુદ્ધ દિશામાં પ્રવાહ છે એનું મૂલ્ય બીજું બરોબર એટલે પ્રવાહની દિશા ઉલટાવતા પણ ફેરફાર થાય છે એની ઝડપમાં વધારો ઘટાડો કરતા પણ એ પ્રવાહના મૂલ્યમાં ફેરફાર થાય છે બરોબર તો આના આધારે એવા નિષ્કર્ષ ઉપર આવ્યો બરોબર ફેરેડે એવા નિષ્કર્ષ ઉપર આવ્યો કે અહીંયા આ ચુંબકની ગતિ છે એ માટે જવાબદાર છે હજુ એને થોડો મનમાં વિચાર આવ્યો કે હજી આમાં આપણે થોડો ફેરફાર કરીએ ત્યારબાદ એને શું ફેરફાર કર્યો કે ચુંબક છે એને સ્થિર રાખ્યું બરોબર ચુંબકને સ્થિર રાખ્યું અને હવે ગતિ કોની કરાવી તો ગૂંચળાની ગતિ કરાવી બરાબર કારણ કે આ વૈજ્ઞાનિકો હેઠા તો બે જ નહીં બરાબર એને શું કર્યું કે ચુંબકને સ્થિર રાખ્યું અને ગૂંચળાની ગતિ કરાવી બરાબર તો પણ એને જે અવલોકનો છે ચુંબકના કિસ્સામાં મળતા હતા એવા જ અવલોકનો મળ્યા કે ભાઈ ગૂંચળાને ગતિ કરાવો તો પણ આમાંથી પ્રવાહ પસાર થાય છે બરાબર ગૂંચળાની વિરુદ્ધ દિશામાં ગતિ કરાવો તો વિરુદ્ધ દિશામાં પ્રવાહ છે મળે છે તો હવે તો એ એવા ફાઇનલ નિર્ણય ઉપર આવ્યો કે ભાઈ
બેની ગતિ અથવા તો બેમાંથી કોઈ પણ એકની ગતિ એટલે કે સાપેક્ષ ગતિ જરૂર છે બંનેને સ્થિર જવું જોઈએ અને ત્યાંથી કોઈ પ્રવાહ ન થવો ગૂંચળો સ્થિર ને ચુંબકય સ્થિર હતા ત્યાં સુધી આમાંથી કોઈ પણ પ્રકારનો પ્રવાહ છે એ વહેતો ન હતો એનો મતલબ એવો છે કે અહીંયા ચુંબકીય ક્ષેત્રના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવા માટે અથવા તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવા માટે શું જવાબદાર છે આ ચુંબકની ગતિ જવાબદાર છે ફક્ત સ્થિર હોય તો કોઈ પણ પ્રકારનું વિદ્યુત પ્રવાહ છે ઉત્પન્ન થતો નથી કારણ કે ચુંબક જેવોની નજીક આવશે એટલે એના ચુંબકીય ક્ષેત્ર છે આ ગૂંચળા સાથે સંકળાય છે શું થાય છે એનું ચુંબકીય ક્ષેત્ર છે એ આ ગૂંચળા સાથે સંકળાય છે અને ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય છે કારણ કે જેમ જેમ નજીક આવશે પ્રવાહની ચુંબકીય ક્ષેત્રની અંદર ફેરફાર થાય છે અને ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થવાના કારણે આ ગૂંચળાની અંદર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે શા કારણે ઉત્પન્ન થાય છે કેવી રીતે ઉત્પન્ન થાય છે તો એ આપણે વિદ્યુત ચુંબકી પ્રેરણનો જે સિદ્ધાંત જોવાનો છે બરાબર ફેરેડેનો સિદ્ધાંત જે જોશું એમાં આપણે એની વાત કરીશું તો હવે છેલ્લે આ પ્રયોગના આધારે એને નિષ્કર્ષ શું થાય આપણે ખાલી એ નિષ્કર્ષ લખી બરાબર પ્રયોગનું વર્ણન તો કદાચ આ પ્રયોગ પૂછાય તો એનું વર્ણન જે આપણે બોલ્યા હમણાં એ જ વર્ણનમાં આવશે બરાબર તમારે ચોપડીમાં આપેલું છે કે વર્ણન તો આપણે જે કંઈ વાત કરી ભાઈ પહેલાં ગૂંચળાને એટલે ગૂંચળું લીધું એણે બરાબર એ ગૂંચળા સાથે એણે ગેલોમીટર જોડ્યું અને એક ગજ્યો ચુંબક લીધું ગજ્યા ચુંબકને એણે ગૂંચળા તરફ ગતિ કરાવી તો એને કોણાવર્તન જોવા મળ્યું ત્યારબાદ એણે ચુંબકની વિરુદ્ધ દિશામાં ગતિ કરાવી તો એ કોણાવર્તનની દિશા પણ ઉલટાઈ ગઈ ચુંબકની ગતિની ઝડપ ચુંબકની ઝડપ વધારવામાં આવી તો પણ પ્રવાહમાંથી વધારો જોવા મળ્યો ત્યારબાદ એણે શું કર્યું તો ચુંબકને સ્થિર રાખ્યું અને ગૂંચળાને ગતિ કરાવી તો પણ પરિણામો છે આગળ જોઈએ પ્રમાણેના જ મળ્યા તો આ વર્ણન આવશે બરાબર હવે એનો નિષ્કર્ષ તો છેલ્લે એને ફાઇનલ એવો નિષ્કર્ષ થયો કે જ્યારે ચુંબક અને ગૂંચળાની સાપેક્ષ ગતિ કરાવવામાં આવે ત્યારે ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે બરાબર જ્યારે ચુંબક અને ગૂંચળાની એકબીજાની સાપેક્ષે ગતિ કરાવવામાં આવે તો એકબીજાની સાપેક્ષે જ્યારે ગતિ કરાવો ત્યારે એમાં ગૂંચળાની અંદર શું થાય છે તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે બરાબર અથવા એને એમ પણ લખી શકીએ કે ચુંબક અને ગૂંચળાની સાપેક્ષ ગતિ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવા માટે જવાબદાર છે બરાબર ચુંબક અને ગૂંચળાની જે સાપેક્ષ ગતિ છે એ ગૂંચળાની અંદર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવા માટે જવાબદાર છે તો આ નિષ્કર્ષ એના પહેલા પ્રયોગના આધારે થયો હવે આ પ્રયોગ કર્યા બાદ એમણે બીજો પણ એક પ્રયોગ કર્યો બરાબર બીજા પ્રયોગની અંદર શું કર્યું એણે તો અહીંયા જે ચુંબક છે એ ચુંબકની જગ્યાએ એણે ગૂંચળું લીધું બીજું ગૂંચળું એક તો હતું તે પણ સાથે એણે શું કર્યું બીજું ગૂંચળું લીધું બરાબર તો હવે એ પ્રયોગ પણ આપણે આગળ જોઈએ કે ફેરેડેનો પ્રયોગ નંબર 2 છે બરાબર પ્રયોગ નંબર 1 આપણે જોયો કે ચુંબક અને ગૂંચળું ઘણી વખત પ્રયોગ નંબર ફેરેડેનો પ્રયોગ નંબર 1 બરાબર સમજાવો એવું પણ પૂછે છે ઘણી વખત એવું પણ પૂછે છે કે ફેરેડેનો ગજ્યા ચુંબક અને ગૂંચળાનો પ્રયોગ ગણો તો પહેલો પ્રયોગ આવશે બરાબર હવે ફેરેડેનો પ્રયોગ નંબર 2 અથવા ઘણી વખત એમ પણ પૂછવામાં આવે છે કે ફેરેડેના બે ગૂંચળાનો પ્રયોગ ગણો તો આમાં આપણે બે ગૂંચળા છે લેવાના છે બરાબર તો સૌપ્રથમ આપણે આ પૂછી જોઈએ કે આગળ જે પ્રયોગ જોઈએ એ પ્રમાણે એણે એક ગૂંચળું લીધું અને આ ગૂંચળાને નામ આપ્યું C1 તો કોઇલ 1 પહેલું ગૂંચળું એની સાથે આગળ જે આપણે પ્રયોગ જોઈએ મુજબ તેને ગેલોમીટર જોડી દીધું બરાબર પહેલા પ્રયોગની જેમ જ એને શું કર્યું એક ગેલોમીટર જોડ્યું ફક્ત ફેરફાર શું કર્યો એણે તો જે ચુંબક હતો એની જગ્યાએ એક બીજું ગૂંચળું લીધું
એને નામ આપ્યું સીધું. અને આ બીજું જે પૂતળું લીધું એની સાથે એને એક ડીસી બેટરી જોડી. શું જોડ્યું? એક ડીસી બેટરી, બરાબર. કારણ કે અહીંથી એને સ્થિર વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટે એને એક બેટરી જોડી. હવે આ પ્રયોગનું વર્ણન આપણે જોઈએ તો સૌ પ્રથમ આ જે સી ટુ એટલે કે બીજું પૂતળું હતું એમાંથી એને બેટરી દ્વારા, બરાબર, આ જે બેટરી છે તો એ બેટરી દ્વારા એને સ્થિર પ્રવાહ પસાર કર્યો. ખ્યાલ આવે છે? બરાબર. એ એટલા માટે એને ડીસી ડીસી બેટરી એટલે એમાં ફિક્સ જ હોય પ્રવાહ, એમાં કાંઈ પ્રવાહના મૂલ્યમાં ફેરફાર થાય નહીં, એટલે સ્થિર પ્રવાહ એમાંથી પસાર કર્યો. હવે આપણે ખબર છે પૂતળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે એની આજુબાજુ શું થાય છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, બરાબર. તો એમ આ ગૂંચળાની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એટલે હવે આ ગૂંચળું છે ને ચુંબક તરીકે વર્તવા લાગ્યું. બરાબર, આપણે ખબર છે કે સોલેનોઇડ છે, બરાબર, એની અંદર આપણે પ્રવાહ પસાર કરીએ તો શું થાય છે કે સોલેનોઇડ છે એક ગજિયા ચુંબક તરીકે વર્તે છે. તો આ એક પ્રકારનો સોલેનોઇડ છે. બરાબર, સોલેનોઇડ અને ગજિયા ચુંબકની સામ્યતા આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા કે સોલેનોઇડ અને ગજિયા ચુંબક એ બંને એકબીજા સાથે સામ્યતા ધરાવે છે. એટલે હવે આ ચુંબક જ બની ગયું અને હવે આપણે આગળનો જે પ્રયોગ હતો એ પ્રયોગ જ આગળ થઈ ગયો. ફક્ત ફેરફાર શું છે કે ચુંબકની જગ્યાએ અહીંયા આપણે ગૂંચળું લીધું, બરાબર, ગૂંચળાની સાથે બેટરી જોડી દીધું એટલે આ એક ચુંબક જ બની ગયો. હવામાંથી પ્રવાહ પસાર થાય એટલે આ ચુંબક. હવે એને જે પ્રયોગ આગળ એ કર્યો હતો, બરાબર, પહેલો પ્રયોગ એનું એને પુનરાવર્તન કર્યું, બરાબર. શું કર્યું કે આ ગૂંચળાની ગૂંચળા સી ટુની એના ગતિ સી વન તરફ કરાવી. તો હવે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર, એ આ ગૂંચળા સી વન સાથે સંકળાય છે. તો ગૂંચળા સી ટુ નું ચુંબકીય ક્ષેત્ર છે ગૂંચળા સી વન સાથે સંકળાય છે. એના કારણે શું થાય છે કે આ જે ગેલોમીટર છે એનું કોણાવર્તન થાય છે. એનો મતલબ એ છે કે ગૂંચળા સી વન માંથી વિદ્યુત પ્રવાહ પસાર થયો. ત્યારબાદ એણે આ ગૂંચળા સી ટુ ની ગતિની દિશા ઉલટાવી નાખી તો કોણાવર્તનની દિશા પણ ઉલટાઈ ગઈ, જેમ આગળના પ્રયોગમાં આપણે જોયું હતું એ રીતે. બરોબર, બધું સેમ આગળના પ્રયોગમાં જે હતું એ જ તે બધું, ફક્ત આપણે અહીંયા ચુંબકની જગ્યાએ ચૂંટણી લીધું અને એને હવે આપણે ચુંબક પણ કહી શકીએ. બરોબર, તો બીજા પ્રયોગમાં એણે એ જોયું. ત્યારબાદ એણે આ સીટુને સ્થિર રાખીને સી વનની ગતિ કરાવી તો પણ આ ગેલોમીટર છે કોણાવર્તન દર્શાવતું હતું, દિશા ઉલટાવી તો પણ કોણાવર્તનની દિશા ઉલટાઈ ગઈ. બરોબર, તો અહીંયા પણ એણે એવું નિષ્કર્ષ લાવ્યો કે બંને ગૂંચળાઓની સાપેક્ષ ગતિ કરાવવામાં આવે, તો બંને ગૂંચળાઓની સાપેક્ષ ગતિ કરાવવામાં આવે તો એના કારણે પહેલા ગૂંચળા છે એની અંદર શું થાય છે તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. બરાબર, તો નિષ્કર્ષ એવો થાય એ બંને ગૂંચળાની એકબીજાની સાપેક્ષ ગતિ કરાવતા ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. બરાબર, એટલે કે ચુંબકની જગ્યાએ જો ગૂંચળું લઈને એની સાપેક્ષ ગતિ કરાવવામાં આવે તો પણ પહેલા ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ છે ઉત્પન્ન થાય છે. બરાબર, તો આ ફેરેડેનો પ્રયોગ નંબર બે. હવે હજુ એને થોડુંક એમ થયું કે જે આમાં આપણે કંઈક ફેરફાર કરીએ તો એને ફેરેડેનો ત્રીજો પ્રયોગ હવે આપણે જે જોવાનો છે તો એને ત્રીજો પ્રયોગ પણ કર્યો. તો જોઈએ હવે ફેરેડેનો પ્રયોગ નંબર ત્રણ. ખ્યાલ આવ્યો? પ્રયોગ નંબર બેમાં જે વર્ણન જે આપણે બોલ્યા એ જ લખવાનું છે. બરાબર, વર્ણનમાં બીજું કંઈ આવે ને, જે વર્ણનમાં આપણે અહીં કંઈ આકૃતિમાં દર્શાવ્યું છે તો તેને ચોપડીમાં જોશો તો પણ તમને ખ્યાલ આવશે. હવે આપણે પ્રયોગ નંબર ત્રણ પણ ફેરેડેના ત્રીજા પ્રયોગની અંદર, તો ત્રીજા પ્રયોગની અંદર પણ આપણે અહીં બે જ ગૂંચળાઓ લીધા. બરાબર, એને બે જ ગૂંચળાઓ છે એનો ઉપયોગ કર્યો હતો. એમાં પહેલું ગૂંચળું એટલે કે સી વન પહેલા ગૂંચળા સાથે એણે આગળ જે પ્રમાણે ગેલોમીટર જોડ્યું તે રીતે ગેલોમીટર જોડી દીધું. ત્યારબાદ એણે એક બીજું ગૂંચળું લીધું
અને બીજા ગૂંચળા સાથે શું જોડ્યું એને તો બીજા ગૂંચળા સાથે એક બેટરી અને એક કળ જોડી બરાબર દાખલા તરીકે આ કળ છે અને આ એક બેટરી આ કળ કે એને ટેપિંગ કળ તો ટેપિંગ કી અથવા તો દાબ કળ ગુજરાતીમાં કહેવું તો દાબ કળ અથવા તો ઇંગ્લિશમાં કહેવું તો ટેપ કી બરાબર ટેપિંગ કી એટલે આપણે સામાન્ય રીતે બોલીએ સ્વિચ ઓન ઓફ કરીએ છીએ ને બરાબર ઇન સ્વિચ જેને આપણે સ્વિચ કહીએ છીએ બરાબર ચાલુ બંધ કરવા માટે ઇન જે સ્વિચ છે એ સ્વિચ જોડી અને એક બેટરી જોડી આ ગૂંચળાને આપણે સીવન કહીએ આ ગૂંચળાને સીવન કહીએ હવે પહેલા જે બંને પ્રયોગો હતા ને એની કરતાં થોડો એને આ પ્રયોગની અંદર ફેરફાર કર્યો શું ફેરફાર કર્યો કે અહીંયા એને બંને ગૂંચળાઓને સ્થિર જ રાખ્યા બંનેમાંથી એક પણ ગૂંચળાની સાપેક્ષ ગતિ કરાવી નહીં બરાબર પહેલા બંને પ્રયોગો આપણે જોયા તો એમાં એને બંનેની સાપેક્ષ ગતિ કરાવી અને એના આધારે એવો નિષ્કર્ષ પણ તારી નાખ્યો કે ભાઈ સાપેક્ષ ગતિ થવી જરૂરી છે પણ ત્રીજો પ્રયોગ કંઈક અલગ હતો બરાબર એમાં એને બંનેને સ્થિર રાખ્યા પહેલું ગૂંચળું પણ સ્થિર અને આ ગૂંચળું પણ સ્થિર રાખ્યું અને બીજું ગૂંચળું પણ સ્થિર સી1 અને સી2 બંને ગૂંચળાઓને સ્થિર રાખ્યા હવે એને શું કર્યું કે પહેલા તો સ્વિચને ચાલુ કરી જેવી સ્વિચને ચાલુ કરી એટલે તરત શું થયું કે ગેલોમીટર પુનરાવર્તન દર્શાવે પાછું શૂન્ય થયું તો ગેલોમીટરનો જે સ્કેલ હતો બરાબર દર્શક હતો તો એ પુનરાવર્તન દર્શાવ્યું અને ફરી પાછો ક્યાં આવી ગયો શૂન્ય તો જેવીને સ્વિચ ઓન કરી એટલે દાખલા તરીકે આ ગેલોમીટર છે એનો પુનરાવર્તન પહેલા શૂન્ય ઉપર હતો બરાબર ત્યાંથી પહેલા દાખલા તરીકે જેવી આપણે કી દબાવી બરાબર એટલે પુનરાવર્તન દર્શાવે ફરી પાછો ક્યાં આવી ગયો શૂન્ય ઉપર આવી ગયો એને નવાઈ લાગી બરાબર ફરી પાછું શું કર્યું એને કે જે ચાલુ કરેલી કળ હતી એને બંધ કરી તો જેવી એને કળ બંધ કરી કે ક્ષણિક પૂરતો આ કાંટો છે ગેલોમીટરનો બરાબર એ વિરુદ્ધ દિશામાં પુનરાવર્તન દર્શાવીને પાછો ક્યાં આવી ગયો ઝીરો ઉપર આવી ગયો પણ જેવી એને કળ છે એને બંધ કરી પહેલા ચાલુ કરી પછી એને બંધ કરી દીધી તો બંધ કરી ત્યારે ક્ષણ પૂરતો એને પુનરાવર્તન દર્શાવ્યો ફરી પાછો શૂન્ય ઉપર આવી ગયો બરાબર જ્યારે એમાંથી પહેલા તો કળ ચાલુ કરી એટલે પ્રવાહ વહેવાનું ચાલુ થાય છે તો જેવો સ્થિર પ્રવાહ વહેવાનું એનું ચાલુ રહ્યું ચાલુ થયું ત્યાં પાછું શૂન્ય થઈ ગયો પણ ટૂંકમાં ક્ષણ પૂરતો જ પુનરાવર્તન દર્શાવ્યું જ્યારે સ્વિચ ચાલુ કરી ત્યારે ક્ષણ પૂરતો અને જ્યારે સ્વિચ બંધ કરી ત્યારે ક્ષણ આ બંને સમયગાળા માટે બરાબર પણ એને સ્વિચ એમનામ ચાલુ રહેવા દીધી તો પણ પુનરાવર્તન શૂન્ય રહ્યું એટલે કિલોમીટર છે એનો કાંટો છે એ શૂન્ય ઉપર હતો સ્વિચ એને બંધ કરી તો પણ શૂન્ય ઉપર હતો ફક્ત ગેલોમીટરે પુનરાવર્તન ક્યારે આપ્યું ક્ષણ પૂરતું તો જ્યારે સ્વિચ ચાલુ કરી એ સમય એક્ઝેક્ટ એ સમય બરાબર અને જ્યારે કળ છે એને બંધ કરી તો એક્ઝેક્ટ એ છે એના આધારે એને એવો નિર્ણય કર્યો કે જ્યારે આ વિદ્યુત પ્રવાહ પહેલાં તો સ્વિચ બંધ હતી ત્યારે આઈ બરાબર શૂન્ય હતો શૂન્યમાંથી આઈ વિનો બરાબર શૂન્યમાંથી મહત્તમ એટલે કે ન્યૂનતમમાંથી મહત્તમ પ્રવાહ છો તો પુનરાવર્તન જોવા મળ્યું ક્ષણ પૂરતું પછી આપણે સ્વિચને બંધ કરી દીધી એટલે પ્રવાહ આઈ હતો એમાંથી આઈ બરાબર ઝીરો છો એટલે કે પ્રવાહ જે મહત્તમ હતો એમાંથી શૂન્ય છો તો ત્યારે પણ પુનરાવર્તન દર્શાવતો આ બંને કિસ્સામાં આ જે પહેલું ગૂંચળું છે એમાંથી પ્રવાહ ક્ષણ પૂરતો હોય છે આપણે ખ્યાલ આવી જાય કે અહીંયા પ્રવાહનો ફેરફાર થાય ને ત્યારે ક્ષણ પૂરતો પુનરાવર્તન દર્શાવશે તો આના આધારે એને નિષ્કર્ષ તાર્યો કે ભાઈ આ જે ગૂંચળું છે સી1 એમાંથી જે વિદ્યુત પ્રવાહ ક્ષણ પૂરતો ઉત્પન્ન થયો તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવા માટે શું જવાબદાર છે તો પ્રવાહનો ફેરફાર જવાબદાર છે તો ખાલી પ્રવાહ પસાર થવાથી આ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો નથી હા તમે ખાલી પ્રવાહ પસાર કરો તો પાછી સાપેક્ષ ગતિ જવાબદાર છે તો સાપેક્ષ ગતિ ચાલુ રાખવી પડે પણ જો આપણે સ્થિર રાખીને એમાંથી પ્રવાહ પસાર કરવો હોય
બરાબર તો આ વિદ્યુત પ્રવાહનો શું થવો જોઈએ ફેરફાર થવો જોઈએ તો ત્રીજા પ્રયોગના આધારે નિષ્કર્ષ આવ્યો બરાબર નિષ્કર્ષ એને શું આવ્યો તો એનો નિષ્કર્ષ એવો હતો કે ગુચલા C1 માં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવા માટે પણ થવા માટે ગુચલા C2 માં વિદ્યુત પ્રવાહ માં ફેરફાર થવો જરૂરી છે બરાબર એટલે કે અહીંયા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવા માટે ગુચલા C2 માં જે કહે તો વિદ્યુત પ્રવાહની પણ વિદ્યુત પ્રવાહનો ફેરફાર જરૂરી છે ખાલી વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી આમાં વિદ્યુત પ્રવાહ બીજા ગુચલામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો નથી તો એની માટે શું જરૂર છે વિદ્યુત પ્રવાહનો ફેરફાર થવો જરૂરી છે એટલે એમ પણ કહી શકાય કે પ્રથમ ગુચલામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવા માટે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવા માટે બીજા ગુચલામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ નહીં પરંતુ વિદ્યુત પ્રવાહનો ફેરફાર જરૂરી છે બરોબર કે ભાઈ બીજા ગુચલામાં જે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો કઈ પહેલા ગુચલામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો નથી પરંતુ બીજા ગુચલામાં વિદ્યુત પ્રવાહ જે ઉત્પન્ન થાય છે બીજા ગુચલામાં જે વિદ્યુત પ્રવાહ છે વિદ્યુત પ્રવાહમાં ફેરફાર થવો જરૂરી છે જ્યારે ફેરફાર થાય ને ત્યારે જ પહેલા ગુચલામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય બરોબર બીજા ગુચલામાં તમે વિદ્યુત પ્રવાહમાં ફેરફાર ઉત્પન્ન કરશો એટલે શું થાય છે કે આ ગુચલા સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રમાં પણ ફેરફાર થાય છે અને ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર આ પહેલા ગુચલા સાથે સંકળાય છે એના કારણે એમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે ખ્યાલ આવે છે તો આ રીતે માત્ર વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી બીજા ગુચળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો નથી પરંતુ વિદ્યુત પ્રવાહનો ફેરફાર પણ જરૂરી છે એ આ ફેરેડેના ત્રીજા પ્રયોગનો નિષ્કર્ષ છે તો આ રીતે મિત્રો ફેરેડે નામના વૈજ્ઞાનિકે શ્રેણીબદ્ધ આવા ત્રણે ત્રણ પ્રયોગો કર્યા અને એના આધારે છેવટે એવો નિષ્કર્ષ થયો કે ભાઈ વિદ્યુત અને ચુંબકત્વ બંને એકબીજા સાથે સંકળાયેલા છે કારણ કે પહેલાના સમયમાં એ બંનેને કેવા માનવામાં આવતા હતા અલગ અલગ માનવામાં હતા આ ત્રણે ત્રણ પ્રયોગો જ્યારે ફેરેડે કર્યા અને સાબિત પણ કરી બતાવ્યા બરાબર તો એના આધારે પછી એવું નક્કી થયું અથવા તો એવો સિદ્ધાંત આવ્યો કે ભાઈ ચુંબક અને વિદ્યુત બંને એકબીજા સાથે સંકળાયેલા છે બરાબર અને હવે આપણે આગળ છે નેક્સ્ટ ટાઈમ છે ફેરેડેનો વિદ્યુત ચુંબકીય પર્યાવરણનો સિદ્ધાંત પણ આપણે જોઈશું બરાબર આજના વિડીયો લેક્ચરમાં મિત્રો આટલા સુધી રાખીએ